તો ઇંગ્લિશ શીખવામાં જ્યારે તમે આ શબ્દોની વાત કરો તો એમાં આ જે કુડ શબ્દ છે બીજા નંબરનો કુડ આના ઉપયોગ અલગ અલગ છે કયા ઉપયોગો છે જેમ કે એક ઉપયોગ છે કે શક્યતા બતાવી હોય ને કે કદાચ વરસાદ પડશે પાર્સલ કદાચ કાલે આવશે તો કુડ વપરાય છે બીજો ઉપયોગ છે તમારે કેવું છે ભૂતકાળમાં હું આવું કરી શકતો રાંધી શકતો હું માછલીની જેમ તરી શકતો ફાસ્ટ ત્યારે પણ કુડ વાપરી શકાય છે ત્રીજું તમારે કોઈની રજા માંગવી હોય હું શું તમારી પેન વાપરી શકું શું તમારી પેન વાપરી શકું તમારો ફોન વાપરી શકું પાંચ મિનિટ માટે આના માટે પણ કુળ વપરાય છે તમારે કેવું છે કે પેલું મીઠું પડ્યું ને એ મીઠું મને આપશો થોડી વાર માટે અહીંયા પાસ કરો ને અહીંયા મોકલો ને મીઠાનું તો એ વખતે વપરાય છે એક ગ્લાસ પાણી મળી શકશે તો જ્યારે તમે કોઈને વિનંતી કરો ત્યારે પણ કુળ વપરાય છે તો આ બધા જ ઉપયોગોમાં કુળ વપરાય છે તો પહેલાં કુળ સમજવું પડે તો નમસ્કાર મિત્રો આજે ત્રીસ દિવસનો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે આજે વીસમો દિવસ છે બાકીના ઓગણીસ દિવસ તમે જોયા જ હશે અને આજે તમને આવડશે મોડલ વર્બ કુડ મોડલ વર્બ બહુ બધા હોય છે ઇંગ્લિશ શીખવામાં બોલવામાં જરૂરી છે તો કુળનો ઉપયોગ આજે સમજીશું તમને નિયમ અને માળખું મેં આગળ પણ સમજાવેલું જ છે ખૂબ જ સિમ્પલ છે સૌથી પહેલાં કરતા આવશે પછી કુળ આવે છે ને પછી ક્રિયાપદ આવે છે કુળ જે છે એને મોડલ કહેવાય છે તો સબ્જેક્ટ પછી પછી મોડલ ને ક્રિયાપદ જો નકાર વાક્ય હોય તો કુડ નોટ વપરાય છે કુળની જગ્યાએ પણ યાદ શું રાખવાનું છે કરતા કુડ અને ક્રિયાપદ ચલો એના અલગ અલગ ઉપયોગ સમજીએ ઘણા લોકો એવું યાદ રાખે છે કે કેન જે છે એનું ભૂતકાળ છે કુળ આ વાત સાચી છે પણ આનો એક જ ઉપયોગ નથી અલગ અલગ ઉપયોગ પણ છે તો આપણે બધા ઉપયોગ સમજવા પડે ધ્યાનથી તો પહેલો ઉપયોગ એનો શું છે કુળનો પહેલો ઉપયોગ શું છે તમારે હાલ શક્યતા બતાવી છે ભૂતકાળની વાત નથી હાલ બતાવી છે તો કુડ વપરાય છે જેમ કે કદાચ વરસાદ પડશે હવે વરસાદ પડવામાં સૌથી પહેલા કરતા કોણ આવશે યાદ રાખો ઇટ આવશે ઈટ કરતા પછી તમારે મૂકવાનું છે કુડ ઇટ કુડ રેઇન ટુડે ઇટ કુડ રેઇન ટુડે અને ઉચ્ચાર શું છે કુડ ઉચ્ચાર છે યાદ રાખજો ઇટ કુડ રેઇન ટુ આજે કદાચ વરસાદ પડશે જુઓ કુડ વપરાય છે ચલો પાર્સલ કદાચ કાલે આવશે જો આ પણ શક્યતા છે તો આમાં પણ તમે શું વાપરશો તમે લખશો પાર્સલ તમે લખશો પાર્સલ હવે કદાચ કાલે આવશે તમે લખો પાર્સલ કુડ હવે આવી પહોંચવું અહીંયા પહોંચવું એના માટે વપરાય છે અરાઈવ ટુમોરો પાર્સલ કુડ અરાઈવ ટુમોરો પાર્સલ કદાચ કાલે આવશે જો આ વિડીયો થોડી થોડી વાર છે ને થોભાવીને થોડી પોઝ કરીને આ લખતા રહો તો તમને ખરેખર મજા આવશે તો પહેલો ઉપયોગ શું છે કુડનો બોલો શક્યતા બતાવી શકે આવું થઈ શકશે ઇટ કુડ રેઇન ટુડે પાર્સલ કુડ અરાઈવ ટુમોરો તમે આગળ જતા હું એ પણ શીખવાડીશ કે આ વાક્યમાં કુળની જગ્યાએ તમે એમ એ વાય પણ વાપરી શકો મે પણ શક્યતા આજ બતાવે છે કે ઇટ મે રેઇન ટુમોરો એવું પણ આવી શકે પછી તમે જોશો કે પાર્સલ મે અરાઇવ ટુમોરો આવું પણ બની શકે છે બંને શક્ય છે ચલો બીજો ઉપયોગ શું છે ભૂતકાળમાં જ્યારે ક્ષમતા તમારે બતાવી હોય કે હું પહેલા આવું કરી શકતો હું જુવાન હતો ત્યારે આમ કરી શકતો કોલેજમાં હતો ત્યારે હું આવું કરી શકતો હું બહુ વધારે વીસ વીસ દંડ કરી શકતો તમારે આવા વાક્યો તમે સાંભળ્યા હશે તો જુવાન હતો ત્યારે માછલીની જેમ તરી શકતો વેન આઈ વોઝ યંગ વેન આઈ વોઝ યંગ વેન એટલે કે જ્યારે જ્યારે હું જુવાન હતો વેન આઈ વોઝ યંગ હું શું કરી શકતો તો કરતા તમે લખશો આઈ પછી જોડે મૂકશો કુડ આઈ કુડ સ્વિમ

જ્યારે હું કોલેજમાં હતો વેન આઈ વોઝ ઇન કોલેજ ત્યારે હું જમવાનું બનાવી શકતો કરતા આવશે આઈ પછી તો વાક્ય જોઈ શકો છો ભૂતકાળમાં ક્ષમતા બતાવી છે વેન આઈ વોઝ યંગ આઈ કુડ સ્વેમ લાઈક આ ભૂતકાળની શક્તિ બતાવે છે એટલે અહીંયા કેન નું ભૂતકાળ આ વાક્યમાં થાય છે હું કોલેજમાં હતો ત્યારે જાતે રાંધી શકતો વેન આઈ વોઝ ઇન કોલેજ આઈ કુડ કુક ચલો ત્રીજું વાક્ય છે ત્રીજો ઉપયોગ છે એ છે પરમિશન કોઈકની રજા માંગીએ છીએ કે થોડીવાર તમારી પેન મળશે થોડીવાર તમારો ફોન મળી શકશે તો આવા વાક્યોમાં કુડ વપરાય છે શું તમારી પેન વાપરી શકું તમે શું મૂકશો અહીંયા કુડ સૌથી પહેલા મૂકશો વિનંતી કરવી છે કુડ આઈ કુડ આગળ આવી જશે પ્રશ્ન પૂછો છો કુડ આગળ આવશે કુડ આઈ યુઝ કુડ આઈ યુઝ યોર પેન કુડ આઈ યુઝ યોર પેન બોલો કુડ આઈ યુઝ યોર પેન હું તમારી પેન વાપરી શકું શું તમારો ફોન વાપરી શકું પાંચ મિનિટ માટે તમે શું લખશો કુડાઈ યુઝ યોર ફોન કુડ આઈ યુઝ યોર ફોન ફોર કેટલા ટાઈમ માટે ફોર ફાઈવ મિનિટ્સ તો આ વાક્ય જોઈ શકો છો અહીંયા કુડાઈ યુઝ યોર ફોન ફોર ફાઈવ મિનિટ્સ બંને વાક્યોમાં તમે રજા માગો છો કે શું તમારો પેન વાપરી શકું તમારી પેન વાપરી શકું કુડ આઈ યુઝ યોર પેન શું તમારો ફોન વાપરી શકું પાંચ મિનિટ માટે કુડ આઈ યુઝ યોર ફોન ફોર ફાઇવ મિનિટ્સ અને ચોથો ઉપયોગ છે આ ઉપયોગ શીખ્યા પછી આ નીચેના વાક્યો હું તમને ઇંગ્લિશ બતાવીશ બરાબર છે ચલો હવે નેક્સ્ટ યુઝ શું છે વિનંતી તમારે કરવી છે કે તમે આટલું કરી શકશો મને આટલું આપી શકશો બરાબર છે પેલું મીઠું પડ્યું એ મને આપશો જુઓ અહીંયા આપણે કંઈક કરવા માટે એમને આપણે રજા નથી માગતા આપણે એમને વિનંતી કરીએ છીએ કે મને પેલી વસ્તુ આપશો દરવાજો બંધ કરશો બારી બંધ કરશો અહીંયા રજા નથી માગતા તમે એમની પરમિશન તમે એમને રિક્વેસ્ટ વિનંતી કરો છો ખાસ પેલું મીઠું પડ્યું એ આપશો બરાબર છે કોઈ કોઈ વસ્તુ પાસ કરવી ત્યાં પડી છે ને મને એ ડબ્બી મારા સુધી મોકલો ને ધારો કે અહીંયા ડબ્બી પડી છે તમારે કેવું છે પેલી ડબ્બી સુધી મારો હાથ નથી પહોંચતો મને મોકલો ને તો એના માટે શું વપરાય છે પાસ વપરાય છે પાસ શબ્દ વપરાય છે કુડિયું કુડિયુ અને પ્લીઝ વપરાતું હોય છે કુડિયુ પ્લીઝ આ પ્રશ્ન છે કુડિયું પ્લીઝથી જ પૂછાતું હોય છે કુડિયુ પ્લીઝ પાસ મી કુડિયુ પ્લીઝ પાસ મી ધેટ સોલ્ટ બરાબર છે કુડિયુ પ્લીઝ પાસ મી ધેટ સોલ્ટ બોલો કુડ કુડિયુ પ્લીઝ પાસ મી ધેટ સોલ્ટ મને પેલું મીઠું જે પડ્યું ડબ્બી એ મને પાસ કરશો મને આપશો

તો કુળના ચાર ઉપયોગ તમને આવડી ગયા વાક્યો બતાવીશ ફટાફટ સૌથી પહેલો ઉપયોગ શું બોલો શક્યતા કદાચ વરસાદ પડશે ઇટ પાર્સલ પાર્સલ કદાચ કાલે આવશે અને મેં તમને કીધું પણ વાપરી શકાય છે એ પછી આપણે જોઈશું બીજો ભૂતકાળમાં તમારી શક્તિ એટલે અહીંયા તમારે કેમનું ભૂતકાળ કુળ થાય એવું યાદ રાખવાનું છે આ કિસ્સામાં હું જુવાન હતો ત્યારે માછલીની જેમ તરી શકતો તો આ વાક્ય વેન આઈ વોઝ યંગ આઈ કુડ સ્વિમ કોલેજમાં હતો ત્યારે આઈ કુડ કુક અહીંયા કુડ વપરાય છે ત્રીજો ઉપયોગ તમારે કઈ કરવાની રજા માંગવી છે કે તમારી પેન વાપરી શકું તમારો ફોન વાપરી શકું શું વપરાય છે કુડ પહેલા આવશે પ્રશ્ન છે તો કુડ પહેલા આવશે ચોથો ઉપયોગ કઈક વિનંતી કરવી છે બરાબર છે દરવાજો બંધ કરો એક ગ્લાસ પાણી મળી શકશે દરવાજો બંધ કરી શકશો અહીંયા તમે શું કરો છો વિનંતી કરો છો પેલું મીઠું આપી શકશો તો આ વાક્યો બની ગયા છે ચલો હવે ઉદાહરણ સિમ્પલ ઉદાહરણ છે જો અહીંયા ભૂતકાળની કઈક તમારી કેપેસિટી છે તમે કઈક કરી શકતા એની વાત છે હું નાચી શકતો તમે શું લખશો આઈ કુડ ડાન્સ આઈ કુડ ડાન્સ હું નાચી શકતો જો તમે હાલ એવું લખશો ને આઈ કેન ડાન્સ આઈ કેન ડાન્સ આનો મતલબ થાય છે કે હું નાચી શકું છું અત્યારે પણ નાચી શકું છું આઈ કુડ ડાન્સ મતલબ કે હું પહેલા નાચી શકતો ફરક છે આઈ કુડ ડાન્સ વેન આઈ વોઝ વેન આઈ વોઝીન થાય છે જો આ ઇંગ્લિશમાં આ રીતે લખાય છે એટલે અઢાર વર્ષની જ વાત છે હું અઢાર વર્ષનો હતો ત્યારે નાચી શકતો બરાબર છે હું ચાલી શકતો આઈ કુડ કોઈ ઘરડો માણસ હાલ નથી ચાલી શકતો બટ પહેલા ચાલી શકતો તો શું કહેશે આઈ કુડ વોક આઈ કુડ વોક હું ચાલી શકતો તે રાંધી શકતી શી બોલો શી કુડ કુક એ બાર વર્ષની હતી ત્યારે પણ રાંધી શક્તિ બોલો શીખ કુક વેન શી વોઝ ટ્વેલ્વ ગામડામાં તમે જોયું હશે કોઈ કોઈ બાળકી ધારો કે બાર વર્ષની છે છતાં પણ ઘણી ઘણી વાર તમે જોવા રાંધી શક્તિ હોય છે શી કુડ કુક વેન શી વોઝ ટ્વેલ્વ એ બાર વર્ષની હતી ત્યારે પણ રાંધી શક્તિ हु फास्ट दौड़ी शक्तों आई कुड रन फास्ट हु पहला दौड़ी शक्तों आई कूड़ रन फास्ट तुमको वाक्य चेतेलों को गाई सकता तमें लक्ष्य धे कूड़ सिंग दे कूड़ सिंग वेल तमारे लकुचे सरस गाई सकता दे कूड़ सिंग वेल हु चेस रमी शक्तों अबे नथी आवर तुम तो पहला रमी शक्तों आई कूड़ બધા જ વાક્યોમાં જો ભૂતકાળની શક્તિની વાત છે હું નાચી શકતો હું ચાલી શકતો રાંધી શકતી દોડી શકતો ભૂતકાળમાં કઈક કરી શકતો ચલો વિનંતી પ્રશ્ન પૂછવા માટે શું વપરાય છે મેં તમને કીધું કુડ પ્રશ્ન પૂછાય છે કુડ પહેલા મૂકવો પડતો હોય છે શું તમે આટલું કરી શકો કુડ યુ તે પ્રશ્ન પૂછવાનો છે તમે આટલું કરી શકો યુ પ્લીઝ યુ પ્લીઝ ડુ ડૂધીસ યુ પ્લીઝ ડુ તમે વિનંતી કરો છો યુ પ્લીઝ ડુ ડૂધીસ તમે આટલું કરી શકશો વિનંતી કરો છો શું તમે દરવાજો બંધ કરી શકો તો શું મૂકશો યુ પ્લીઝ હવે બંધ કરવું છે યુ પ્લીઝ ક્લોઝ ધી ડોર યુ પ્લીઝ ક્લોઝ ડોર શું તમે દરવાજો બંધ કરી શકો મહેરબાની કરીને તમે એને વિનંતી કરો છો જો અહીંયા તમે થી પણ પ્રશ્ન પૂછી શકાય છે ફરક સમજો તમે અહીંયા પણ પ્રશ્ન પૂછી શકો કેન યુ પ્લીઝ ક્લોઝ ધ ડોર પણ અહીંયા છે ને શક્તિ બતાવે છે વિનંતી નથી બતાવતું કે શું તમે દરવાજો બંધ કરી શકો હા એ કરી શકે એની અંદર તાકાત તો છે બરાબર છે હા હું કરી શકું છું એવું કહે છે પણ કેનની જગ્યાએ વિનંતી કરવા માટે શું વપરાય છે ખાસ યાદ રાખો કુડ વપરાય છે બરાબર છે ને કુડયુ પ્લીઝ ક્લોઝ ડોર વિનંતી છે કુડ્યું પ્લીઝ યુ પ્લીઝ વિનંતી માટે જ વપરાય છે શાંતિ રાખી શકો તમે લોકો શું કહેશો યુ પ્લીઝ રાખવું એટલે યુ પ્લીઝ કીપ ક્વાઇટ કુડયુ પ્લીઝ કીપ ક્વાઇટ શું તમે લોકો થોડી શાંતિ રાખી શકશો શું તમે મને મેઇલ કરી શકો જો બધામાં શું વપરાય છે યુ પ્લીઝ યુ પ્લીઝ સેન્ડ મી એન ઇ કુડ યુ પ્લીઝ સેન્ડ મી એન ઈમેલ શું તમે મને ઈમેલ કરી શકો બરાબર છે ખાસ તો આને યાદ રાખવાનું છે હવે જો નકાર વાક્ય હોય તો કઈ રીતે બનશે નકાર એટલે તમારે કંઈક નથી કરી શકતા નથી નહોતા કરી શકતા એવી વાત કરવી છે વાક્ય જુઓ હું નથી રાંધી શકતો અત્યારે નથી રાંધી શકતો તો તમે વાક્ય શું લખશો આઈ હવે જો અત્યારની વાત છે અત્યારે નથી કરી શકતો તો આઈ કેન કુક હું રાંધી શકું છું પણ નોટ આઈ નોટ હું નથી રાંધી શકતો આઈ નોટ કુક અથવા તમે લખશો આઈ કાન્ટ આગળના ભાગમાં મેં તમને સમજાવ્યું છે કે તમારે ભૂતકાળની વાત કરવી છે કે હું કોલેજમાં હતો ત્યારે નહોતો રાંધી શકતો તો તમે શું કહેશો આઈ કુડ અહીંયા શું વપરાશે આઈ કુડ વપરાશે આઈ કુડ નોટ કુક ક્યારની વાત છે વેન આઈ વોઝ જ વેન આઈ વોઝ ઇન કોલેજ આઈ કુડ નોટ કુક વેન આઈ વોઝ ઇન કોલેજ બરાબર છે ચલો તમારે એક વાક્યનું ઇંગ્લિશ લખવાનું છે કે હવે તમે લોકો ઇંગ્લિશ બોલી શકો છો પણ હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે અંગ્રેજી નહોતો બોલી શકતો શકવાની વાત છે આ વાક્યનું ઇંગ્લિશ તમારે કમેન્ટમાં લખવાનું છે ચોક્કસથી વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવશો થેન્કસ ફોર વોશિંગ